ભારતીય સ્વાભિમાન સંગઠન દ્વારા આજરોજ ઉધના ઝોન ખાતે હલ્લાબોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિસ્તારમાં લોકોને પડી રહેલી તકલીફો અંગે ઉગ્ર રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચારથી ખતબત્તા ઉધના ઝોનની ખાડે ગયેલી પ્રજાલક્ષી કામગીરી સામે આજરોજ લોકોએ બળ પોકાર્યો છે, જ્યાં ગરીબ વસાહતોમાં રહેતા લોકો દ્વારા થતી માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં લોકો ઉધના ઝોન પર આવી પહોંચ્યા હતા. વિસ્તારમાં સાફ સફાઈના નામે ચાલતી લાલિયાવાડી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે જ્યુડિશિયલ આવાસમાં પડતી હાલાકીની પણ કેફિયત મહિલાઓએ રજૂ કરી હતી. અચ્છા, અમે એના માટે આવ્યા છે કે ઘણી વખત અમે મૌખિક ફરિયાદ કરવા છતાંય કોર્પોરેશન સાફ સફાઈ ઉપર ધ્યાન આપતું નથી. અને બીજી વાત, મતલબ કે મુદ્દાની એ છે કે હવે જે ઈડબ્લ્યુ આવાસ ફાળવામાં આવેલા છે એનામાં તો એટલી બધી ગંદકી છે, કોર્પોરેશન ધ્યાન આપતું નથી. જો અમે કંઈ ડિમાન્ડ રાખીએ કોર્પોરેશન પાસે કે ભાઈ અમારું તો ડ્રેનેજ લાઇન ખરાબ છે કે એ ખરાબ છે તે ખરાબ છે, તો એ લોકો કહે છે કે ભાઈ મકાન તમારું છે અને તમારે પોતે રિપેર કરવું પડશે. અને હવે 5-6 વર્ષ થઈ ગયા મકાન ફાળવી દીધા છે, હવે 5-6 વર્ષ થઈ ગયા કોર્પોરેશન ઊંઘેલી હતી, જમના એ ખાતે બધા હપ્તા આવી ગયા છે. હવે ગરીબ માણસ હપ્તા ભરે એનું ખાવાનું પૂરું કરે કે પછી બીજું કંઈ કરીએ? નાઇટ બિલ અમે જો ફરિયાદ કરવા જઈએ તો પછી એ લોકો કહે છે કે ભાઈ આ તો અમારું કામ નથી, તમે મકાન ફાળવી દીધા એ કામ તમારે કરવાનું છે. ડ્રેનેજની પ્રોબ્લેમ હોય કે પછી રસ્તા ઉપર ગંદકી થયેલી હોય કે ગમે તે હોય, એ લોકો એવી રીતે અમને જવાબ આપતા છે. જ્યારે થોડા દિવસ પહેલા પાંડેસરામાં મહિલા સફાઈ કામદારને ટેન્કરે કચડી નાખી હતી, જે સામે પાલિકાના અધિકારીઓ બેફામ રીતે આવા ટેન્કરોને પરવાનગી આપી રહ્યા હોવાથી અહીંની પ્રજાના માથે મોત ભમી રહ્યું છે. સાઉથ ઝોનમાં મોરચો લઈ આવેલા છે, કારણ કે 26 જાન્યુઆરીની પહેલા એટલે 19 જાન્યુઆરીના રોજ અમારા પ્રેમનગર ભેદવાડમાં કામ કરતી એક મહિલા છે સુનિતા ગજઘાટ, એનું ટેન્કરના કારણે અકસ્માત થઈ ગયું છે. ને ખરેખર નંદનીય કાર્ય છે, કારણ કે સાઉથ ઝોનના અને સુરત મહાનગરપાલિકાના કેટલાક જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ટેન્કરને પરમિશન આપે છે, કારણ કે ખરેખર ગેરકાનૂની કૃત્ય છે, એ બંધ થવા જોઈએ. ને ભવિષ્યમાં જે એ બંધ નહીં થયું એના કારણે અગર કોઈ અપઘાત થયો તો સ્વાભિમાન સંગઠન આખા ભારતમાં વિરોધ પ્રદર્શન કરશે, એનો જિમ્મેદાર અને જવાબદાર ગુજરાત પ્રશાસન અને ભારત સરકાર રહેશે. જે આ બાબતમાં અમે હમણાં તો 500ની સંખ્યામાં આવ્યા છે, ને આજે અગર અમને ન્યાય નહીં મળ્યો તો કાલે ઉઠીને 5000 કે 5 લાખની સંખ્યામાં આખા ભારતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ને તાત્કાલિક ધોરણે એના ઉપર જે અમને ન્યાય નહીં મળ્યો અથવા એના ઉપર જે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવ્યો તો જે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને જેનું માણહાનિ કે નુકસાન થશે એનું જિમ્મેદાર અને જવાબદાર ગુજરાત સરકાર. ઉધના ઝોનના ખાડે ગયેલા વહીવટ સામે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં રહેલા ઉધના ઝોનના અધિકારીઓને લોકોની સમસ્યા સંભળાય છે કે કેમ. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ.